हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन. ओके, लेट्स स्टार्ट. सौथी पहला आपणे आजनो सुविचार जोशुं. शुं छे भाई आजनो सुविचार? चालो साथे वाचीए. नथिंग is impossible. The word itself says I am possible. कोई पण वस्तु impossible नथी, एटले के अशक्य नथी. आपणे एम कहीए कि आ वस्तु तो मारथी थाय ज नहीं, पण एवुं नथी. कारण के અહીં લખ્યું છે કે ધ વર્ડ ઇટ સેલ્ફ સેઝ આઈ એમ પોસિબલ. આ જે શબ્દ છે ઇમ્પોસિબલ, તે પોતે જ કહે છે આઈ એમ પોસિબલ. કઈ રીતે? તો કે અહીં સૌથી પહેલાં છે આઈ, તો આપણે લખી નાખીએ આઈ. પછી છે એમ, તો આપણે લખી નાખીએ એમ. પછી છે POSSIBLE, પોસિબલ, તો આપણે અહીં લખી નાખ્યું POSSIBLE, પોસિબલ. આઈ એમ પોસિબલ એટલે કે હું શક્ય છું. એટલે આ ઇમ્પોસિબલ નામનો શબ્દ આપણને કહે છે કે હું શક્ય છું, હું અશક્ય નથી. બરાબર છે? લોકો તો આપણને કહે કે તારાથી કાંઈ ન થાય, તું કાંઈ ન કરી શક, પણ આપણે તેના પર ધ્યાન નથી આપવાનું. આપણે કરી જ શકીએ છીએ, કારણ કે ઇમ્પોસિબલ પોતે કહે છે આઈ એમ પોસિબલ. આપણે ફક્ત મહેનત કરવાની જરૂર છે, હાર્ડવર્ક કરવાની જરૂર છે, કન્સન્ટ્રેશન કરવાની જરૂર છે. ઓકે, જુઓ અહીં આ પિક્ચર પર પણ આપણે જોઈ શકીએ છીએ. જુઓ આ દોરડું કેટલું ઊંચું બાંધેલું છે. વાદળો દેખાય છે, ઘર પણ નાના નાના દેખાય છે, બિલ્ડિંગો પણ. આટલું ઊંચું આ દોરડું છે, તેના પર આ ભારી ભરખમ જિરાફ ચાલે છે. આપણે વિચારી શકીએ કે એક આટલા પાતળા દોરડા પર એક જિરાફ ચાલી શકે? ન વિચારી શકીએ, આપણને થાય ઇમ્પોસિબલ છે. પરંતુ અહીં ચાલે છે એટલે કે આ વસ્તુ પોસિબલ છે. આપણે ક્યારેય એ નથી વિચારવાનું કે આ વસ્તુ પોસિબલ નથી. તો આજનો સુવિચાર હતો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ધ વર્ડ ઇટ સેલ્ફ સીઝ આઈ એમ પોસિબલ. ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. ધોરણ 3 વિષય ગણિત. કાલે આપણે શું કર્યું હતું ગણિતમાં? લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું, યાદ છે તમને? આપણે લાસ્ટ લેક્ચરમાં રિવિઝન કર્યું હતું. પણ શેનું રિવિઝન કર્યું હતું? યસ, વેરી ગુડ, આપણે મણકા ઘોડીનું રિવિઝન કર્યું હતું. તેની ગેમ રમી હતી, પોઈન્ટ્સ આપ્યા હતા. બરાબર ને? તો ચાલો જોઈએ આજે અત્યારે આપણે શેનું રિવિઝન કરવાના છીએ. આજે સૌથી પહેલાં આપણે પહેલાંની સંખ્યાનું રિવિઝન કરશું. તો ભાઈ, પહેલાંની સંખ્યા એટલે શું થાય? તેમાં શું કરવાનું હોય? તો કે પહેલાંની સંખ્યામાં જે સંખ્યા આપણને આપી હોય, તેની પહેલાં જે સંખ્યા આવતી હોય તે લખવાની છે. ઓકે, ચાલો આપણે જોઈએ. જુઓ અહીં આપણી સ્ક્રીન પર સંખ્યા છે 655. આપણે
655 ની પહેલાની સંખ્યા લખવાની છે। તો કઈ રીતે લખાય? તો જ્યારે આપણે એકડા બોલતા હોઈએ ત્યારે 655 ની પહેલા શું આવે? આપણને બધાને હજાર સુધીની સંખ્યાઓ અંકમાં અને શબ્દોમાં આવડે જ છે। તો ચાલો વિચારો, 655 ની પહેલાં કઈ સંખ્યા આવે? એકડા બોલતા હોઈએ ત્યારે 51, 52, 53, 54, 55। તો 55 ની પહેલાં શું આવ્યું? 54। એટલે 655 ની પહેલાં આવશે 654। બરાબર? તો આપણે લખી નાખ્યા 654। એટલે 655 ની પહેલાની સંખ્યા છે 654। ઓકે, તો ચાલો આપણે પહેલાની સંખ્યાઓની નાનકડી એવી ગેમ રમી લઈએ, પોઈન્ટ્સવાળી। બધા જ લોકો જલ્દીથી બુક અને પેન્સિલ લઈ લે, જલ્દી જલ્દી, વેઇટ કરું છું। ઓકે તમારો? ચાલો, હવે તમે લઈ લીધી હશે। રેડી એવરીવન? રેડી? લેટ્સ સ્ટાર્ટ। સૌથી પહેલી સંખ્યા છે તમારી સ્ક્રીન પર 318। ચલો તમને ટાઈમ આપું છું, 318 ની પહેલાની સંખ્યા જલ્દીથી લખી નાખો। 318 ની પહેલા શું આવે? લખવાનું છે, ઓકે તમારે? નો ચીટિંગ, કારણ કે જો લખશો તો જ આવડશે અને પ્રેક્ટિસ પણ થશે। ચાલો, હવે તમારે લખાઈ ગઈ હશે સંખ્યા, આપણે જોઈએ કે ભાઈ 318ની પહેલાં કઈ સંખ્યા આવે? 317। 318ની તરત પહેલાંની સંખ્યા છે 317। ચાલો, જેટલાએ 317 લખ્યા છે એક પોઈન્ટ મૂકી દે। વેરી ગુડ। ચાલો હવે નેક્સ્ટ જોઈએ, કઈ સંખ્યા છે? હવે આપણી સામે સંખ્યા છે 239। ચાલો, 239ની પહેલાની સંખ્યા લખી નાખો જલ્દીથી, એકડા બોલતા હોઈએ ત્યારે 239ની પહેલાં શું આવે? વિચારો અને લખો। વેરી ગુડ। ચાલો, લખાઈ ગયું હશે હવે તમારે, આપણે જોઈએ શું આવે। તો 239ની પહેલાની સંખ્યા છે 238। આપણે જ્યારે એકડા બોલતા હોઈએ ત્યારે બોલીએ ને 238, 239। તો 239ની તરત પહેલાની સંખ્યા છે 238। જલ્દીથી પોઈન્ટ્સ આપી દો। વેરી ગુડ, લેટ્સ સ્ટાર્ટ નેક્સ્ટ જોઈએ। હવે આપણી સામે એક સંખ્યા છે 740। 740ની પહેલાં કઈ સંખ્યા આવે છે? જુઓ તો, વિચારો અને લખો। વેરી ગુડ,
740 ની પહેલા આવે 739. ચાલો જેટલાએ 739 લખ્યું છે જવાબમાં સાચાની નિશાની કરી આંખે પોઈન્ટ આપી દે એક. વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ જોશું. કઈ સંખ્યા છે હવે આપણી સ્ક્રીન પર? 507. ચાલો જલ્દીથી 507ની પહેલાંની સંખ્યા લખી લ્યો. આ તો સાવ ઇઝી છે, બરાબર ને? વેલ ડન. હવે તમારે લખાઈ ગયું હશે, આપણે જવાબ જોઈએ. 506. 507ની પહેલાં આવે 506. જેટલાએ 506 લખ્યું છે એ લોકો એક પોઈન્ટ આપી દે પોતાને. વેરી ગુડ. ચાલો હવે આની પછીની સંખ્યા. હવે આપણી સ્ક્રીન પર સંખ્યા છે 401. તો 401ની પહેલાં કઈ સંખ્યા આવે છે? લખાઈ ગયું. ચાલો હવે તમારે લખાઈ ગયું હશે, આપણે જોઈએ 401ની પહેલાં કઈ સંખ્યા આવે છે. તો 401ની પહેલાંની સંખ્યા છે 400. ચાલો જેટલાએ 400 લખ્યા છે એ લોકો એક પોઈન્ટ આપી દે જલ્દીથી. વેરી ગુડ. તો આ આપણે પહેલાંની સંખ્યામાં ગેમની અંદર આપણે 5 સંખ્યાઓ જોઈ, બરાબર ને? હા, અને 5 પોઈન્ટ્સ મૂક્યા. તો ચાલો જલ્દીથી બધા જ લોકો પોતાના પોઈન્ટ્સ કાઉન્ટ કરી લે. ચાલો હવે તમારે પોઈન્ટ્સ કાઉન્ટ થઈ ગયા હશે. જેટલા લોકોને 5માંથી 5 પોઈન્ટ્સ મળ્યા છે એ લોકો 5 સ્ટાર આપી દે પોતાને, 5 સ્ટાર. અને જેટલાને 4 પોઈન્ટ મળ્યા છે એ લોકો પોતાને 4 સ્ટાર આપી દે. અને મને નથી લાગતું કે મારા કોઈ પણ સ્ટુડન્ટ્સને 4થી નીચે પોઈન્ટ્સ હશે, કેમ કે મારા બધા જ સ્ટુડન્ટ્સ હોશિયાર છે. તમને તો હવે આ બધું આવડે જ છે. ચાલો, આપી દીધા સ્ટાર્સ? વેરી ગુડ. તો ચાલો હવે જોઈએ કે હવે આપણે શું કરવાનું છે. શું આવે છે આપણી સ્ક્રીન પર? હવે આપણે પછીની સંખ્યાઓનું રિવિઝન કરશું આ જ રીતે. ઓકે, રેડી? લેટ્સ સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો પછીની સંખ્યા એટલે શું? તેમાં શું કરવાનું હોય? તો કે પછીની સંખ્યાઓમાં આપણને જે સંખ્યા આપી હોય તેની પછીની સંખ્યા લખવાની. એકડા બોલીએ ત્યારે તે સંખ્યાની પછી જે સંખ્યા આવે તે આપણે લખી નાખવાની. ચાલો જોઈએ. આપણી સ્ક્રીન પર અહીં સંખ્યા છે 356. એની પછીની સંખ્યા લખવાની છે. તો વિચારવાનું, 356ની પછી કઈ સંખ્યા આવે? એકડા બોલતા હોઈએ ત્યારે 356 પછી શું આવે? 356, 357. એટલે 356ની પછી આવે
357 बराबर एटले 356 नी पछीनी संख्या छे 357। ओके चालो तो हवे फरीथी हाथ में बुक पेन्सिल लई लियो जल्दी थी। तो चलो जल्दी थी बुक पेन ले लियो। वेरी गुड। तो हवे आपड़े जोईए कि आपड़ी सामे सौथी पहला कई संख्या छे। तमारे आ संख्या लखवानी छे, तेना जवाब लखवाना छे अने पछी पॉइंट्स आपवाना छे। ओके तो तमारी स्क्रीन पर अही संख्या छे 527। चालो 527 नी पछीनी संख्या लखी लियो जल्दी थी। 527 पछी शुं आवे? पांच सौ सत्यावीस नी तरत पछी नी संख्या लखवानी छे अही। वेरी गुड, तमारे लखाई गयू हशे। चालो जोईए 527 नी पछी नी संख्या कई छे। तो 527 नी पछी नी संख्या छे 528 बराबर ने। चलो जेટલાય 528 લખ્યા છે એ લોકો પોતાને એક પોઈન્ટ આપી દે। વેરી ગુડ, ચાલો નેક્સ્ટ। હવે કઈ સંખ્યા આવે છે આપણી સામે? 667। હવે આપણી સામે સંખ્યા છે 667। જલ્દીથી તેની પછીની સંખ્યા લખી લ્યો, તમને ટાઈમ આપું છું ઇનફ। વેરી ગુડ, ચાલો લખાઈ ગયું હશે હવે તમારે, બરાબર ને। ચાલો હવે જોઈએ કે ભાઈ કઈ સંખ્યા આવે 667 પછી। તો 667ની પછી આવે 668 બરાબર। તો ચાલો જેટલાએ 668 લખ્યા છે જવાબમાં એ લોકો પોતાને એક પોઈન્ટ આપી દે। વેરી ગુડ, ચલો નેક્સ્ટ જોઈશું। હવે આપણી સામે અહીં સંખ્યા છે 707। 707ની પછીની સંખ્યા લખવાની છે, લખી નાખો જલ્દીથી। ચાલો હવે તમારે લખાઈ ગયું હશે, આપણે જોઈએ કઈ સંખ્યા આવે। તો 707 પછી આવે 708। કઈ સંખ્યા? 708। ચલો જેટલાએ 708 લખ્યા છે પોતાને એક પોઈન્ટ આપી દે જલ્દીથી। વેરી ગુડ, ચાલો હવે નેક્સ્ટ। હવે કઈ સંખ્યા છે આપણી સ્ક્રીન પર? 888। 888ની પછીની સંખ્યા લખવાની છે। ઓકે તો ચાલો બધા જ લોકો 888ની પછીની સંખ્યા લખી નાખે। વેરી ગુડ, 888ની પછીની સંખ્યા તમારે લખાઈ ગઈ હશે।
तो आपणे चेक करिए कई संख्या आवे, तो 888 पछी आवे 889, बराबर छे 889। चलो जेटला लोकोए लख्यो छे जवाब 889, ए लोको पोताने एक पॉइंट आपी दे। वेरी गुड, चलो नेक्स्ट जोईए। हवे आपणी स्क्रीन पर संख्या छे 402। 402 ની પછીની સંખ્યા લખવાની છે, કઈ સંખ્યા આવે 402 પછી? ચારસો બે ની પછીની સંખ્યા તો હવે તમારે લખાઈ ગઈ હશે 402 ની પછીની સંખ્યા, તો આપણે જવાબ જોઈએ 403। 402 પછી આવે 403, ઓકે। તો જેટલાએ જવાબ 403 લખ્યો છે એ લોકો પોતાને એક પોઈન્ટ આપી દે। વેરી ગુડ, તો સ્ટુડન્ટ્સ આપણે પછીની સંખ્યામાં પણ પાંચ સંખ્યાઓની ગેમ રમી, બરાબર પાંચ સંખ્યાઓ થઈ ને, તો ચાલો જલ્દીથી તમારા પોઈન્ટ્સ કાઉન્ટ કરી લ્યો, ગણી લ્યો તમારા પોઈન્ટ્સ આ ગેમના, જલ્દી જલ્દી। વેરી ગુડ, ચાલો હવે તમે લોકોએ પોઈન્ટ્સ કાઉન્ટ કરી લીધા હશે, આપણે હવે શું કરવાનું છે, જેટલા લોકોને પાંચમાંથી પાંચ પોઈન્ટ મળ્યા હોય એ લોકોએ પોતાને 5 સ્ટાર્સ આપવાના છે, ઓકે। અને જેટલાને 4 સાચા પડ્યા હોય, 4 પોઈન્ટ્સ મળ્યા હોય એ લોકોએ 4 સ્ટાર્સ આપવાના છે। ચાલો રેડી, લખાઈ ગયું બધાને, પોઈન્ટ્સ અપાઈ ગયા, વેલ ડન। ચાલો હવે આપણે જોશું કે હવે આપણે શું કરવાનું છે, શું આવે છે આપણી સ્ક્રીન પર। હવે આપણે રિવિઝન કરવાના છીએ વચ્ચેની સંખ્યાઓનું, ઓકે। વચ્ચેની સંખ્યા કઈ રીતે લખાય, તો કે આપણને આપેલી બે સંખ્યાઓની વચ્ચે એક ખાલી જગ્યા હોય છે, આપણે એકડા પ્રમાણે એ બંને સંખ્યાની વચ્ચે જે સંખ્યા આવે તે ત્યાં લખી નાખવાની। ચાલો એક સંખ્યા જોઈશું, અહીંયા આપણી સામે સંખ્યા છે 900, ખાલી જગ્યા 902, તો આપણે એકડા બોલીએ તો કઈ રીતે આવે, 900, 901, 902, બરાબર ને। તો 900 અને 902 ની વચ્ચે શું આવ્યું, 900 અને 902 ની વચ્ચે સંખ્યા આવી 901, એટલે 900 અને 902 ની વચ્ચેની સંખ્યા છે 901, બરાબર છે। ચાલો તો હવે ફરીથી બુક પેન હાથમાં લઈ લ્યો, બુક અને પેન્સિલ। આપણે આની પણ એક નાનકડી એવી ગેમ રમી લઈએ, ઓકે। ચાલો લઈ લીધી બુક પેન્સિલ હાથમાં, આપણે જોઈએ આપણી સ્ક્રીન પર કઈ સંખ્યા છે।
અહીંયા સંખ્યા છે 488 અને 490. જલ્દીથી તેની વચ્ચેની સંખ્યા લખી લ્યો. એકડા બોલીએ ત્યારે 488 અને 490ની વચ્ચે કઈ સંખ્યા આવે? જલ્દીથી જોઈ લ્યો. વેરી ગુડ, હવે તમારે લખાઈ ગયું હશે બરાબર. તો આપણે જોઈએ 488 અને 490ની વચ્ચે શું આવે. તો આવે 489. 488, તેની પછી આવે 489 અને તેની પછી આવે 490. ઓકે, ચલો જેટલાએ 489 લખ્યું છે પોતાને એક પોઈન્ટ આપી દે. વેરી ગુડ, ચાલો નેક્સ્ટ. હવે આપણી સામે સંખ્યા છે 642 અને 644. તેની વચ્ચેની સંખ્યાઓ આપણે લખવાની છે. જલ્દીથી લખી લ્યો. 642 અને 644ની વચ્ચે શું આવે છે ભાઈ, જુઓ તો. ચાલો હવે લખાઈ ગયું હશે તમારે. આપણે જવાબ જોઈએ. અહીં આવે 643. 642, 643, 644 બરાબર. તો જલ્દીથી જેણે 643 લખ્યા હોય પોતાને પોઈન્ટ્સ આપી દે. ચાલો હવે નેક્સ્ટ જોઈશું. કઈ સંખ્યા છે આપણી સ્ક્રીન પર? અહીં અહીં આપણી પાસે સંખ્યાઓ છે 867 અને 869. બંનેની વચ્ચેની સંખ્યા લખવાની છે. જલ્દીથી લખી લ્યો. 867 અને 869ની વચ્ચે શું આવે એ લખવાનું છે. વેરી ગુડ, હવે તમારે લખાઈ ગયો હશે જવાબ. તો આપણે જોઈએ શું આવે. 868, 867 અને 869ની વચ્ચેની સંખ્યા છે 868. ચલો જેટલાએ આ જવાબ લખ્યો છે એક પોઈન્ટ આપી દો. ચાલો હવે નેક્સ્ટ જોશું. હવે આપણી પાસે એક સંખ્યા છે, સંખ્યાઓ છે 778 અને 780. જલ્દીથી આ બંને સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખી લ્યો બધા. સાતસો અઠ્યોતેર અને 780ની વચ્ચે શું આવે તે લખવાનું છે. ચાલો હવે લખાઈ ગયું હશે બરાબર ને. ચાલો જોઈએ. 778 અને 780ની વચ્ચે આવે છે 779 બરાબર ને. જ્યારે એકડા બોલતા હોઈએ ત્યારે બોલીએ છીએ ને 778, 779, 780. તો આ જવાબ આવે છે. જેટલાને સાચું પડ્યું હોય પોતાને એક પોઈન્ટ આપી દો. વેરી ગુડ, હવે નેક્સ્ટ જોશું. હવે આપણી સામે અહીં સંખ્યા છે 498 અને 500. જલ્દીથી તેની વચ્ચેની સંખ્યા લખી નાખો.
498 અને 500ની વચ્ચે શું આવે? જુઓ તો, વિચારો અને પછી તેને લખો. ચાલો હવે તમારે લખાઈ ગયું હશે, આપણે જવાબ જોઈએ. 498 અને 500ની વચ્ચે આવે છે 499. ઓકે, જેટલા લોકોએ જવાબ 499 લખ્યું છે એ લોકો પોતાને એક પોઈન્ટ આપી દે. વેરી ગુડ. તો આપણે અહીં વચ્ચેની સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ જોઈ? 5 સંખ્યાઓ, અને તેના પોઈન્ટ્સ પણ મૂક્યા. જલ્દીથી તમને ટાઈમ આપું છું, પોઈન્ટ્સ કાઉન્ટ કરી લ્યો. જલ્દી જલ્દી. ઓકે, તો હવે તમારે પોઈન્ટ્સ કાઉન્ટ થઈ ગયા હશે. જેટલા લોકોને 5 પોઈન્ટ્સ મળ્યા છે એ લોકો 5 સ્ટાર આપે, જેટલા લોકોને 4 પોઈન્ટ્સ મળ્યા છે એ લોકો 4 સ્ટાર આપે, બાકી બધા ઓન્લી 1 સ્ટાર આપે. પણ મને ખબર છે મારા બધા જ સ્ટુડન્ટ્સને 4 સ્ટાર અથવા 5 સ્ટાર જ આવશે, કેમકે તમે તો હોમવર્ક પણ કરો છો રેગ્યુલર. ઓકે, ચાલો, આપી દીધા સ્ટાર્સ. વેરી ગુડ. તો આજે આપણે શું રિવિઝનમાં કર્યું? આજે આપણે તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યાઓનું રિવિઝન કર્યું, તેની ગેમ રમી, પોઈન્ટ્સ આપ્યા, બરાબર ને? અને તમે ખૂબ સારી રીતે કર્યું એટલે તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. તમને મજા આવી? વેરી ગુડ. મને પણ આજે બહુ મજા આવી. આજે આપણે 3-3 ગેમ રમી, બરાબર ને? ચાલો, તો હવે તમારે ઘરે આ બધી જ સંખ્યાઓની પ્રેક્ટિસ કરવાની છે, રિવિઝન કરવાનું છે, હોમવર્ક રેગ્યુલરલી કરવાનું છે. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધી ડે. થેન્ક યુ. ગુડ બાય એવરીવન. હેવ અ નાઇસ ડે.